નમસ્કાર મિત્રો અમારા યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયો આપનું હાર્દિક સ્વાગત છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલો અગાઉ પરીક્ષામાં પૂછાય ગયેલું પેપરનું સોલ્યુશન જોઈશું રાઈટ બે હજાર ઓગણીસમાં પૂછાય ગયેલું હતું એ પેપર જોઈશું અને જે તમારી આવનારી પરીક્ષામાં ખાસ ઉપયોગી થશે તો પ્લીઝ વિડીયોના અંતર સુધી બનાવો આજનો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો જોઈએ ક્વેશ્ચન નંબર વન ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી સોળસો કિલોમીટર લાંબો છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત સમય એટલે કે ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય વચ્ચે કેટલો તફાવત છે તો ગુજરાતનો સમય એ આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમયથી પાંચ કલાક અને ત્રીસ મિનિટ આગળ છે રાઈટ જેને આપણા આઈએસટીને શું કહેવાય આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય ઓકે ખાસ યાદ રાખજો ગુજરાતનો સમય એ પાંચ આંતરરાષ્ટ્રીય સમયથી પાંચ કલાક અને ત્રીસ મિનિટ આગળ છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ ઔરંગબેજનું જન્મસ્થળ કયું છે ઓકે તો આ ઔરંગબેજનું જન્મસ્થળ એ ઓપ્શન ડી દાહોદમાં હતું રાઈટ એમનું જન્મસ્થળ દાહોદ મિત્રો આ જે પેપર સોલ્યુશન જોઈ રહ્યા છે જે અગાઉ લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલનું પેપર લેવાયું હતું એલ આરડીનો લોકરક્ષકનું એ જ પેપર છે રાઈટ બે હજાર ઓગણીસમાં જે લેવાયું હતું ને એ આગળ જોયું ક્વેશ્ચન નંબર ફોર ઓગણીસો ઓગણસીમાં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી તો કયો ડેમ તૂટ્યો હતો તો મચ્છુ ડેમ ઓકે ખાસ યાદ રાખ્યો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ કાકરાપારમાં શું છે કાકરાપારમાં એટોમિક પાવર સ્ટેટ સ્ટેશન છે ઓકે તો સાચો જવાબ શું ઓપ્શન નંબર એ ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર સિક્સ અમૂલનું આખું નામ શું છે તો આણંદ મિલ યુનિયન લિમિટેડ અમૂલનું આખું નામ આણંદ મિલ્ક યુનિ યુનિયન લિમિટેડ ખાસ યાદ રાખજો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર સેવન સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે તો ગોવર્ધનરામ ત્રિપાઠીએ જ લખી હતી રાઈટ આગળ જોઈએ બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે તો સોમનાથ છે બાર જ્યોતિર્લિંગ છે ને એમાંથી એક જ્યોતિર્લિંગ એ ગુજરાતમાં આવેલું છે જ્યાં ક્યાં ગાડી તો સોમનાથમાં રાઈટ તો ખાસ યાદ રાખજો ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર નાઇન ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે સેવન સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી નીચે ઓપ્શન આપેલા છે એમાંથી સેવન સિસ્ટર્સમાં કોનો સમાવેશ નથી થતો તો સિક્કમ સિક્કિમનો સમાવેશ નથી થતો એટલે ઓપ્શન ડી સાચો આવશે રાઈટ મિઝોરમ છે અરુણાચલ પ્રદેશ છે અને ત્રિપુરાનો સમાવેશ થાય છે સેવન સિસ્ટર્સમાં આગળ જોઈએ ક્વેશ્ચન નંબર દસ ઓકે આગળ જોઈએ દસ નંબરનો ક્વેશ્ચન મેરી કોમ માટે કયું વિધાન સાચું છે નીચે ચાર વિધાન આપેલા છે એમાંથી મેરી કોમ માટે કયું વિધાન સાચું છે તો વિધાન એક બે અને ત્રણ સાચું છે તો વિધાન એક શું છે તે મણિપુરની છે એ સાચું છે તેણે બે હજાર ચૌદમાં એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો એ પણ સાચું છે તેણે બે હજાર અઢારમાં છ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર રેકોર્ડ કર્યો હતો જીતવાનો રેકોર્ડ કર્યો હતો રાઈટ એટલે એક બે ત્રણ સાચું છે અને તેના પતિ ફૂટબોલમાં ખેલાડી એ વેચુંગ ભૂત્યા છે એ ખોટું છે રાઈટ એટલે કે ઓપ્શન બી સાચું આવશે ખાસ યાદ રાખજો કોમ વિશે ઓકે આગળ જો ક્વેશ્ચન નંબર અગિયાર લાલ લાલ અને લીલા રંગના સાથે ભેળવતા કયો રંગ બને છે લાલ અને લીલો રંગ બંને વેળીએ તો કયો રંગ બને છે તો પીળો બને છે રાઈટ આગળ જોઈએ ક્વેશ્ચન નંબર બાર મિત્રો અહીંયા જે મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન છે એનો હું સ્કીપ કરી દઈશ રાઈટ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ યાદ રાખજો મૂળભૂત અધિકાર હોય એના રક્ષણ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે રીટનો ઉપયોગ કરવામાં આવે છે રાઈટ તો નીચેનામાંથી કંઈ રીટ નથી ઓકે ચાર આપેલા છે વિધાન એમાંથી કોઈ એક રીટ નથી તો સાચો જવાબ આવશે ઉપરના તમામ એ રીટ છે ઓકે બંદી પ્રત્યક્ષીકરણ પછી પ્રતિબંધ પરમાદેશ પછી અધિકાર પૂછ્યા ઓકે આ ચારે ચાર એ રીડ છે ઓકે તો આગળ ક્વેશન નંબર સેવન્ટીન પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલાક કલાકમાં મેજિસ્ટ્રી સમક્ષ રજૂ કરવામાં રજૂ કરવી પડે છે તો ચોવીસ કલાકમાં એને મેજિસ્ટ્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે ઓકે સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય અને સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે તો કયું છે તો વિશાખા જજમેન્ટ

ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર એકવીસ જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેનો એક ડોલનનો સમય વધે ઘટે કે સરખો રહે કે ક્યારેક ક્યારેક વધે કે ઘટે તો સાચો જવાબ આવશે વધે જ્યારે ચંદ્ર ઉપર એના લોલકને લઈ જવામાં આવે તેનો એક ડોલનનો સમય વધી જાય છે આગળ યુ ક્વેશ્ચન નંબર બાવીસ પોલિયો સેનાથી થાય છે પોલિયો વાયરસથી થાય છે ખાસ યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પોલિયો સેનાથી થાય છે વાયરસથી થાય છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ત્રેવીસ અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે મિત્રો અહીંયા જે વાયરસ ઉપરથી મને ખ્યાલ આવ્યો કે જે અત્યારે હાલમાં જે વાયરસ ચાલી રહ્યો છે કોરોના વાયરસ રાઇટ તો એના મારું એના ઉપર મેં કેટલાક ક્વેશ્ચન બનાવ્યો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાઈ શકે છે તમને એક મિનિટ બતાવી દઉં તો મિત્રો પોલીસ અને કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામમાં જે વિજ્ઞાન આવે છે વિજ્ઞાનના પ્રશ્નો આ કોરોના વાયરસ ઉપરથી પૂછાઈ શકે છે જેમ કે કોરોના વાયરસ પેસ્ટનું નામ શું છે પછી કોવિડ નાઇન્ટીન શબ્દોમાં વીઆઈનો શું અર્થ થાય છે પછી કોરોનાથી જાગૃતતા માટે ગૂગલ કઈ વેબસાઇટ એવા મેં ટોટલ પચીસ પ્રશ્નો બનાવે છે રાઈટ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પચીસ પ્રશ્નો તમારી ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં આવનારી જે એક્ઝામમાં ઉપયોગી થઈ શકે છે રાઇટ જેમ કે વિજ્ઞાનમાં પૂછાય છે વૈજ્ઞાનિક ઓકે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીમાં બે બે વિડીયો બનાવેલા છે આની પર એક આ છે અને એક બીજો બીજો આ વિડીયો છે રાઈટ આ બે વિડિયો જોઈ લેશો એટલે તમને કોરોના વાયરસ ઉપરથી જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે એવી સંભાવના છે એ આ બે વિડિયોમાંથી તમારા બધા જ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે રાઈટ આ આ વિડીયોમાં પણ મેં ઘણા એટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એડ કર્યા છે જે કોરોના વાયરસ સંબંધી છે જેમ કે કોરોનાથી કોરોનાથી પરેશાન થઈને આ વિત્ત મંત્રી આત્મહત્યા કરી ઓકે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જ મેં લીધા છે વિડીયોમાં તો આ બે વિડીયો જરૂરથી જોઈ લેજો કેમ કે તમારી એક્ઝામમાં ઉપયોગી થઈ શકે છે કોઈ પણ ક્લાસ થ્રીની એક્ઝામ હોય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પૂછાઈ શકે છે રાઇટ ઓકે તો આગળ આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ તો આગળ જોયું ક્વેશ્ચન નંબર ચોવીસ શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો તો સાચો જવાબ આવશે અફઝલ ખાન કોને કોને માર્યો હતો વાઘના તો અફઝલ ખાનને આગળ પચીસ વાસ્કોદ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતા તેના માટે કયું વિધાન સાચું નથી તો સાચો જવાબ આવશે ઓપ્શન એ તેઓ ડચ હતા રાઈટ એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન એ તેઓ ડચ હતા એ વિધાન ખોટું છે ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર છવ્વીસ નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો ન ખાયો કઈ લડાઈથી તો પ્લાસીની લડાઈથી બ્રિટિશ ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો કઈ તો યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લાસીની લડાઈથી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર સત્યાવીસ જય હિન્દ અને ચાલુ દિલ્હીના નારો કોણે આપ્યો તો સુભાષચંદ્ર બોઝે જય હિન્દ અને ચાલુ દિલ્હી કોણે આપ્યો સુભાષચંદ્ર બોઝ ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાય તો ઓગણીસો એકાવનમાં સાચો જવાબ આવશે ઓગણીસો એકાવન ત્યાર પછી નેક્સ્ટ ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા તો સાચો જવાબ આવશે વિનોબા ભાવે ભૂધાન ચળવળના પ્રણેતા હતા વિનોબા ભાવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ત્રીસ અટીરાનું આખું નામ શું છે તો અટિરાનું આખું નામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયો છે અટીરાનું આખું નામ છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન ખાસ યાદ રાખજો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ

ગોલ્ડ મેડલ જીત્યો તો ચારસો મીટરની રાઈટ ચારસો મીટરની રિલેમાં ઓકે તો ઓપ્શન સાચો આવશે આગળ ક્વેશન નંબર છત્રીસ રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે તો પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે શું કરે છે પરિભ્રમણ કરે છે પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે તેના લીધે રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ છે આગળ ક્વેશ્ચન નંબર સાડત્રીસ સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે ઓકે તો સૂર્યથી સૂર્યના નજીકથી રાઇટ તો બુધ આવશે શુક્ર પછી પૃથ્વી પછી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન એટલે કે સૂર્યની નજીકનો સૌથી ગ્રહ ગયો તો બુધ પછી શુક્ર પછી પૃથ્વી આવશે જેશોર અભયારણ કયા જિલ્લામાં આવેલું છે જેશોર અભ્યારણ એ બનાસકાંઠામાં આવેલું છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો સાચી જોડ કઈ નથી તો મહાસાગર મહિસાગરમાં રતન મહાલ અભ્યારણ આવેલું છે એ ખોટી જોડ છે રાઈટ પંચમહાલમાં કયું આવેલું છે અભ્યારણ તો જાંબુ ઘોડા અભયારણ આવેલું છે પંચમહાલમાં મહેસાણામાં આવેલું છે થોડ અભયારણ ઓકે પછી ડાંગ એ ડાંગમાં આવેલું છે પૂણા અભ્યારણ ખાસ યાદ રાખજો પણ મહીસાગરમાં રતન મહાલ અભ્યારણ નથી આવેલું મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ રતન મહાલ અભ્યારણ ક્યાં આવેલું છે તમને ખબર હોય તો જરૂરથી જણાવજો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ચાલીસ તાળીસ મહી નદી ઉપર કયો બંધ છે મહી નદી ઉપર કયા બંધ છે તો ઉપરના બંને વણા બોરી પણ છે અને કડાન પણ છે આ બંને મહી નદી ઉપર આવેલા છે રાઈટ બેતાલીસ નંબરનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના ગુજરાતના ઘણા શહેરોની નદી કિનારે વસેલા છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી એટલે કે ઓરંગા અહેમ મહેમદાબાદ એ ઔરંગા નદીના કિનારે આવેલું નથી એટલે એ ખોટું છે મચ્છુ નદીના કિનારે મોરબી આવેલું છે હાથીમતી નદીના કિનારે હિંમતનગર અને પૂર્ણા નદીના કિનારે નવસારી ખાસ યાદ રાખજો ઓકે ત્રેતાળીસ સમર્ટ ક્વેશ્ચન જોઈએ રાજ્ય અને રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી અરુણાચલ પ્રદેશ અને દિસપુર એની જોડ ખોટી છે રાજ્ય અને રાજધાનીની જોડમાં અરુણાચલ પ્રદેશની રાજધાની દિસપુર ના આવે ઓકે મેઘાલયની શિલોંગ પછી છત્તીસગઢનું રાયપુર અને આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી ઓકે તમે જોઈ શકો છો કે મિત્રો ક્વેશ્ચન કેવા પૂછાય છે ક્વેશ્ચનનું લેવલ તમે જોઈ શકો છો એકદમ સામાન્ય ક્વેશ્ચન પૂછાય છે ઓકે આમાં કંઈ એટલું મતલબ તમે બે ત્રણ ચાર મહિનાની તૈયારી કરોને તો પણ આ એક્ઝામ મતલબ આરામથી તમે પાસ કરવી તમારે જે તૈયારી કરવાની છે એ મેથ્સ અને રીઝનિંગમાં કરવાની છે રાઈટ ઘણા બધા લોકો મેથ્સ અને રિઝનિંગના કારણે આમાં રહી ગયા રાઇટ ઓકે તમે જોઈ શકો છો કે મેથ્સ અને રીઝનિંગના ગઈ વખતે ક્વેશ્ચન વધારે પૂછાયા હતા ઓકે તો આ વખતે તમે જરૂરથી ટ્રાય કરજો કે મેથ્સ રીઝનિંગ અને વિજ્ઞાન આ બે સબ્જેક્ટ ઉપર વધારે ધ્યાન આપવાનું છે ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર છત્તાલીસ મનો ક્વેશ્ચન જીડીપી એટલે શું તો ગ્રોસ ગ્રોસ ડેમોસ્ટિક પ્રોડક્ટ જીડીપી એટલે શું ગ્રોસ ડેમોસ્ટિક પ્રોડક્ટ બીસીસીઆઈ એટલે શું બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બીસીસીઆઈ ઓકે આગળ ક્વેશ્ચન નંબર અડતાળીસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્રિકેટ પંચની લંબાઈ કેટલી છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ પૂછીએ તો બાવીસ યાર્ડ આવશે કેટલી આવશે બાવીસ યાર્ડ આગળ ક્વેશ્ચન નંબર ઓગણીસો આડત્રીસ સોરી ઓગણીસો ત્ર્યાસીના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ફાઇનલમાં કઈ ટીમને હરાવી લે ઓગણીસ ત્ર્યાસીની વાત કરી છે તો વેસ્ટ ઇન્ડિઝને હરાવી લેતી હતી ઓકે આગળ ક્વેશ્ચન નંબર પચાસ ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝેર ઝવેરાત લઈ જાય છે તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કહેવાય તો લૂંટનો ગુનોને ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપે છે અને જવીરાત લઈ જાય છે તો આઈપીસી મુજબ લૂંટનો ગુનો બને છે રાઈટ આગળ જોઈએ ક્વેશ્ચન નંબર એકાવન મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો તો આઈપીસીની કલમ મુજબ એણે કયો ગુનો કર્યો કહેવાય તો આઈપીસીની કલમ બસો ઓગણસી મુજબ એના ઉપર કાર્યવાહી થશે ઓકે તો મોહને બેદરકારીથી વાહન ચલાવી રોડ અકસ્માત કર્યો તો આઈપીસીની કઈ કલમ મુજબ એને ગુનો કર્યો કહેવાય તો આઈપીસી ટુ સેવન્ટી નાઇન ઓકે આગળ ક્વેશ્ચન નંબર બાવન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું છે તો ત્રણ જેમ બે આવે પરંતુ અહીંયા ઓપ્શન ત્રણ જેમ બે નથી તો બે જેમ ત્રણ પણ આવે એ સાચો છે ઓકે તો ઓપ્શન એ સાચો આવશે આગળ ક્વેશ્ચન નંબર ત્રેપન ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ઉપરાષ્ટ્રપતિ તો રાષ્ટ્રપતિની સમક્ષ શપથ લે ઓકે એટલે કે બંધારણ પણ પછી જો પહેલાં તમારે વિજ્ઞાન સોરી મેથ્સ અને રીઝનિંગ પહેલાં સારું તૈયાર કરી દેવાનું છે પછી બંધારણ છે પછી આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ છે પછી ઓકે એવી રીતે તમારે તૈયારી કરવાની છે આ બધા સબ્જેક્ટ છે એ પ્રમુખ સબ્જેક્ટ છે મેઇન સબ્જેક્ટ છે રાઈટ એમાંથી ઘણું બધું પૂછાય છે પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ફિફ્ટી ફોર કટોકટી દરમિયાન કયો બંધારણ સુધારો થયો તો બેતાળીસમાં સુધારો થયો કટોકટી દરમિયાન ઓકે આગળ જો ક્વેશ્ચન નંબર પંચાવન કયા બંધારણ સુધારથી સુધારથી મતદાન કરવાની ઉંમર એકવીસથી અઢાર થઈ ઘટાડી દીધી એકવીસ વર્ષ હતી પહેલાં અઢાર થઈ ગયા કયા બંધારણ સુધારથી તો તો એકસઠમાં બંધારણ સુધારો આ બેતાળીસમાં સુધારો ખાસ કરજો એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે ઓકે બેતાળીસમાં પછી સેવન્ટી સિક્સ અને 61 વન આગળ જો ક્વેશ્ચન નંબર ફિફ્ટી સિક્સ એસટીએમએલ એટલે શું હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ એસટીએમએલ શું હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ આગળ જોઈએ ક્વેશ્ચન નંબર જે આપણે મેથ્સ અને રીઝનિંગના છે એ આપણે સ્કીપ કરીશું કેમકે આમાં રીત કરવી પડશે રીતથી સમજીશું તો તમને વધારે ખ્યાલ કરે છે કેમ કે હું ડાયરેક્ટ અહીંયા ઓપ્શન જવાબ બોલીશ તમને કંઈ ખબર બી નહીં પડે એમ બોલો તો હું આ બધા ક્વેશ્ચને સ્કીપ કરીશ ઓકે તમે જોઈ શકો છો શ્રેણીમાં વધુ પૂછ્યું છે ઓકે રીઝનિંગ કરો તો શ્રેણી પર ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર સેવન્ટી ફાઈવ પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે તો બેડમિન્ટન સાથે સંકળાયેલા છે પ્રકાશ પાદુકોણ ઓકે પછી અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલમાર્ગે એક હજાર કિલોમીટર અંતર આવેલો છે રાઈટ આગળ જોઈએ ક્વેશ્ચન નંબર સિત્યોતેર માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે થર્ટી સેવન ડિગ્રી ઓકે કેટલું હોય છે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે

સીઆરપીસીની કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ થાય છે તો કલમ એકસો ચોપન મુજબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ પૂછાઈ શકે છે આ વખતે સીઆરપીસીની કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ થઈ શકે છે તો એકસો ચોપ્પન મુજબ સીઆરપીસીની કઈ કલમ મુજબ પોલીસને વોરન્ટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો કલમ એકતાળીસ મુજબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વોર વગર વોરન્ટે પોલીસ કઈ કલમ મુજબ ધરપકડ કરી શકે છે સીઆરપીસીની કઈ કલમ મુજબ તો સીઆરપીસીની કલમ એક ફોર્ટી વન ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર નાઇન નાઇન્ટી સોરી સીઆરપીસીની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ખાનગી પોલીસ નહીં પરંતુ ખાનગી વ્યક્તિને તો કલમ નંબર તેતાળીસ મુજબ ઓકે નંબર એકાણું ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે તો પ્રકરણ ચાર એ ભારતીય અધિનિયમના પ્રકરણમાં મૌખિક પુરાવાનું વિષય છે રાઈટ મિત્રો તમે જ્યારે આઈપીસી સીઆરપીસી કરો તો તેના પ્રકરણના નામ પણ તૈયાર કરજો કે કયા પ્રકરણ પ્રકરણ ચાર સેના વિશે છે પ્રકરણ એક સેના વિશે છે રાઈટ એવી વિતર કરજો એમાંથી પણ એક બે ક્વિશન પૂછાય છે ઓકે આગળ ક્વેશ્ચન નંબર બાણું ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષી સાક્ષીઓ વિશે છે જો બીજું એક ક્વેશ્ચન પ્રકરણ નવ ભારતીય હજીનામ પુરાવાનું કયું પ્રકરણ સાક્ષી વિશે છે તો પ્રકરણ નવ આઈપીસીનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે તો પ્રકરણ નવ એ તમે જોઈ શકો છો ત્રણ ક્વેશ્ચન પ્રકરણ ઉપરથી બની ગયા આગળ ક્વેશ્ચન નંબર ચોરાણું આઈપીસીની કઈની છેલ્લી કલમ સેના વિશે છે છેલ્લી કલમ તો ગુનો કરવાની કોશિશ વિશે છેલ્લી કલમ આઈપીસીમાં આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે તો પ્રકરણ તે વિશે નોલેજ કેવા કેટલાક પ્રકરણ આવેલા છે આઈપીસીમાં ટોટલ ત્રેવીસ પ્રકરણ આવેલા છે અને કલમ કેલી આવી છે તો કલમ પાંચસોને અગિયાર કલમ આવેલી છે આઈપીસીમાં ટોટલ ઓકે છન્નું નંબરનો ક્વેશ્ચન જોઈએ આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી પ્રકરણ અઢાર એ શરીર સંબંધી ગુનાઓનું છે એ વિધાન સાચું નથી ખોટું છે અહીંયા તમે જોઈ પ્રકરણ સત્તર એ મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે એ સાચું છે પ્રકરણ પંદર એ ધર્મ સંબંધિત ગુનાઓનું છે એ પણ સાચું છે પ્રકરણ નવ એ રાજ્ય સેવક સંબંધિત ગુનાઓનું છે ઓકે તો પ્રકરણ યાદ રાખજો ચાર પાંચ ક્વેશ્ચન તો બની ગયા પ્રકરણ ઉપરથી જ તમે જોઈ શકો છો ઓકે બહુચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષે થયો હતો નિર્ભયા નિર્ભયાકાંડ ઓકે દિલ્હીમાં થયો હતો એ કયા વર્ષે થયો હતો બે હજાર બારમાં થયો હતો નિર્ભયા નિર્ભયાકાંડ હમણાં એમના ફાંસીની સજા મળે ને એ આગળ જોઈએ ક્વેશ્ચન નંબર અઠ્ઠાણું સુરેશે એક મોબાઈલ ફોન ઓકે તો આ સોરી સુરેશે એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તેણે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તો આઈપીસીની કઈ કલમ મુજબ એનો ગુનો કર્યો તો સેવન્ટી થ્રી સેવન્ટી નાઇન કલમ ત્રણસો ઓગણ મુજબ એની એને ગુનો કર્યો કહેવાશે ઓકે આગળ જોઈએ એટલે કે આવીતર તમને મતલબ ક્વેશ્ચન બનાવીને પણ પૂછી શકે છે રાઈટ ઘટના એક કોઈ પણ એક ઘટના બનાવી દે અને એના ઉપરથી તમને પૂછે કે આની ઉપર કઈ કલમ લાગશે એ તર પણ તમારે તૈયારી કરવાની છે એવી રીતે ઓકે આગળ જોઈએ એના સેમ બીજો ક્વેશ્ચન મોહન શ્યામને જાનથી મારી નાખવાની મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ પણ શ્યામ બચી જાય છે તો મોહને આઈપીસીની કલમ મુજબ કયો ગુનો બન્યો કહેવાય ઓકે તો કલમ નંબર ત્રણસો સાત મુજબ એનો ગુનો કર્યો કહેવાય બીજો એક ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન મીના પોલીસમાં મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે તો કલમ ચારસો અઠ્ઠાણું મુજબ જે સ્ત્રી સંબંધિત ગુનાઓ છે એ બધા ચારસો અઠ્ઠાણું એ એ સંબંધિત જ જે આવે છે રાઈટ એનું આખું પ્રકરણ છે કે જેમાં સ્ત્રી સંબંધિત ગુનાઓ જ આપેલા છે રાઈટ એટલે તમે એ રીતે પણ તમે તૈયારી કરો તો પ્રકરણથી તમે કલમ યાદ રાખશો તો તમને વધુ ઇઝી પડશે કે આ પ્રકરણમાં આ કલમ આવેલા છે આ પ્રકરણમાં આ કલમ આવેલી છે રાઈટ ઓકે તો પ્રકરણ પ્રકરણના નામ સાથે તમે તૈયારી કરજો તો કલમ પર તમને જલ્દીથી યાદ રહી જશે રાઈટ તો બસ તો મિત્રો આજના વિડીયો પૂરતું આટલું જ આપણે આજના વિડીયોમાં ટોટલ કેટલા ક્વેશ્ચન જોઈએ મેથ્સ અને રીઝનિંગને સ્કીપ કરીને ટોટલ છેલ્લા પણ ક્વેશ્ચન બંધાતા આપણે આજના વિડીયોમાં જોયા નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા કોઈ વર્ષનું પેપર સોલ્યુશન વિડીયો સાથે મળીશું તો બસ તો આજના વિડીયો પૂરતું આટલું જ